नमस्कार दोस्तों, निर्मा स्पेशल में पंकज साथे तमारुं स्वागत करूं छुं। मित्रों, चोमासानी आ पड़घम वागी गया, घणी जग्याए तो चोमासा पहेला वरसाद शुरू थई गयो, पण साथे साथे नगरजनोनी समस्याओ पण शुरू थई जशे। खास करीने अमदावाद शहेरनी वात करीए तो प्री मोनसून कामगीरीमां शहेरभरमां वरसादी पाणीनी गटरो साफ कराशे, कीचड गळाशे, एना कॉन्ट्रेक्ट अपाई जाय छे, करोड़ों रूपया खर्चाय छे, केनाल साफ करवामां आवे छे, परंतु पछी थाय छे शुं? आ કાગળ પરની યોજનાના કારણે શહેર જળબંબાકાર બને છે, વાહનો ફસાય છે, સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય છે। આવો નરોડાથી નારોડ સુધીની સોસાયટીઓમાં શું સ્થિતિ થાય છે? જે લોકો ખાસ કરીને કેનાલના કાંઠે રહે છે, એ લોકોની વ્યથા કથા સાંભળો કે આ સાફ સફાઈનો કોઈ ખરેખર સાફ સફાઈ થાય છે, કોઈ સમસ્યા દૂર થાય છે। કેનાલથી થોડો દૂર રહું છું, પણ કેનાલની સાફ સફાઈ થઈ જ નથી, અને કોરોના રિટર્નથી એનું કારણ એ આ જ છે। અને આ કેનાલ તમે જોઈ શકો છો, પેલું કે સાફ સુફ થાય તો એવા કોન્ટ્રાક્ટથી થાય છે કે લે ભાગુને પોતાના અંગત મળતિયા હોય એવાને, એટલે દુર્દશા અત્યારે દેખાય જ છે। હવે આ પ્રશ્ન એવો છે કે ઘોડાસરથી ઓઢવ સુધી જસનગર ચોકડીથી જે કેનાલ છે, એ કેનાલની અંદર આજુબાજુ સોસાયટીનો કચરો, કેમિકલનું પાણી, વત્તા પ્લસ ગટરોનું પાણીનો અંદર ફરાવો થાય છે। એના હિસાબે આજુબાજુમાં મચ્છરોનો ઉપદ્રવ થવાથી, ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળું હોય, દરેકે દરેક સિઝનમાં મચ્છરોનો એટલો બધો ઉપદ્રવ છે કે આજુબાજુની પ્રજા ત્રાહિમામ થઈ જાય છે। અને ન રોગો થવાને કારણ પણ જે સારા તંદુરસ્ત માણસો એને પણ રોગી બની જાય છે। તો આનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ। કરોડોના ખર્ચે જે કરોડો રૂપિયા વાપરે છે મ્યુનિસિપાલિટી, તો થોડોક આમાં ખર્ચો કરે, લાખો રૂપિયાનો, કરોડોની જગ્યાએ જો લાખો રૂપિયાનો ખર્ચો કરે તો પણ આ પબ્લિકનું જીવન સુધરી જાય। અને સરકારની ફરજ છે, મ્યુનિસિપાલિટીની પોતાની ફરજમાં આવે છે કે પ્રજાનું જીવન બીમારીમાંથી ઉગરે, એને દવાખાનાની જરૂર નથી, એને પબ્લિકને દવાખાનાની જરૂર નથી, પબ્લિકને બીમારીઓમાંથી ઉગારવાની જરૂર છે। જો આ કચરો સાફસૂફ થઈ જાય અને મચ્છરોનો ઉપદ્રવ મટી જાય, કેમિકલનું ગટરોનું પાણી આવતું બંધ થઈ જાય, એટલું તાત્કાલિક પગલાં લે ચોમાસા પહેલાં, તો શું છે કે આ પ્રજાનું જીવન સુધરી જાય। સાહેબ, અહીંયા કેનાલ જે પ્રી મોન્સૂન પ્લાન છે એનું હજુ સુધી કોઈ કામ થયેલું જ નથી, અને પાણી બધે દરેક જગ્યાએ ભરાય છે, કાદવ કિચડ થાય છે અને દૂષણ ફેલું છે। બાજુમાં અમારે કેનાલ આવેલી છે, ત્યાં કોઈ પણ કામ થયેલું નથી, ત્યાં માખી મચ્છરનો ઉપદ્રવ વધારે છે અને બીમારી થાય છે, અને એમાં કેમિકલનું પાણી બી જાય છે, એના લીધે આજ અડોશ પડોશમાં રહેનારા માણસોને બહુ મુશ્કેલી પડે છે। કેનાલ અમારું તો સાહેબ મોત છે, અમારે કોઈ સાફ કરતું નહીં, ગંદકી આવે છે, નરદમ જીવાત બહુ છે, કોઈ ખામી નહીં કહો એના। અમારા વિસ્તારની અંદર હર વર્ષે ધજાગરા થતા હોય છે, પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા આખા અમદાવાદમાં તમે જોવા જાઓ, તે રામોલ, હાથીજણ વોર્ડ અને જશોદાનગરમાં પણ, જશોદાનગરના વિસ્તારોમાં અહીંયા તમે જોવા જાઓ તો ખાલી વાતો થતી હોય છે, પણ અહીંયા જ્યારે વરસાદ પડે છે ત્યારે ઘરમાંથી ગાડીઓ બહાર નથી નીકળતી। અમારે તો ઘણીવાર ધારાસભ્ય સાહેબ જોડે અમારે નવડીની માંગ કરવી પડતી હોય છે કે સાહેબ અમને બે બે ત્રણ ત્રણ નવડી આપો તો બાળકોને સ્કૂલે અમે નવડીમાં મૂકવા જઈએ, લેવા જઈએ, એવી પરિસ્થિતિ અહીંયા થઈ ગઈ છે। હાલ પણ તમે અમારા વિસ્તાર આવો તો તમને જોવા મળશે કે કોઈ નળ કનેક્શન તૂટી ગયું હોય કે કંઈક એક્સિડન્ટ થયો, પાઇપલાઇન તૂટી, એટલું બધું પાણી ભરાઈ જાય છે કે જેનો નિકાલ કરવા માટે અમારે બહારથી ફાયર, જમ્બો ફાયર મંગાવવા પડતા હોય છે, જે ફાઇટર દર વર્ષે બજેટ ફાળવવામાં આવે ત્યારે આ ખારીકટ કેનલને સાફ કરવા માટેનું જે બજેટ ફાળવવામાં આવે છે, એ આ બજેટનો એ લોકો ભરપૂર લાભ ઉઠાવીને કેનલના જે તે પરિસ્થિતિ હોય ત્યાં જ રાખે છે। આ તમે જોઈ શકો છો કે આમ ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતા એવા અમદાવાદ શહેર, જે જિલ્લા લેવલે ફર્સ્ટ નંબરનું હતું, માન્ચેસ્ટર હતું, જે કાપડ ઉદ્યોગ હતો, અત્યારે હાલ તમે જોતા હશો કે આ જે કેનાલ છે એમાં એટલું ગંદુ પાણી કેમિકલનું છોડવામાં આવે છે કે સવારે લોકો ઉઠે ત્યારે એમની આંખોમાં બળતરા થતી હોય છે। અને તમે જુઓ કે આ પ્રી મોન્સૂન છે કે શું, મને તો ખબર જ નથી પડતી કે આ ફ્રી મોન્સૂન છે કે એકદમ ફ્રીમાં મળે છે લોકોને, રોગચાળો ફાટી નીકળે છે। તમે જોતા હશો કે ક્યારે પણ આ કેનાલ જસોદાના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ, હાથીજણ વોર્ડમાં
जे औद्योगिक विस्तार है एनी बाजू में अर्धो किलोमीटर में रहनाक विस्तार है त्याना लोको प्राइवेट बोर बनाव से तो त्या बोर में पण पीड़ास पड़तु पानी आवे छे अने चोमासा में तो एवुं थाय छे के गटरनु पानी अने फेक्टरीनु पानी अने पीवानु पानी आ त्रणे मिक्स थईने लोकोने रोगचाळा तरफ धकेली देतु होय छे। हवे अर्थतंत्रना लीधे जोईए तो मळतियाओ मंत्री तंत्री अने संत्री आ त्रणे मळेला होवाथी एवुं लागे કે જે કંઈ 900 કરોડ ફાળવ્યા હોય કે 200 કરોડ ફાળવ્યા હોય પણ એને આ લોકો કંઈક ને કંઈ કટકી કરતા રહેતા હોય છે, નહીંતર તમે જોતા હશો કે અત્યારે હજુ તો ચોમાસું બેઠું નહીં છતાં પણ ગંદકી સાફ નથી કરી અને એ લોકો કે અમે બજેટ ફાળવી દીધું છે। પ્રી મોન્સૂન પ્લાનનું જોઈએ તો નિષ્ફળ જ હોય છે, કેમ કહું હવે આપણે જો અત્યારે હવે હું આખા અમદાવાદમાં ફરું છું બરાબર, આખા અમદાવાદમાં હવે કોઈ બી એવો વિસ્તાર નથી કે જ્યાં આગળ સરખો રોડ બન્યો હોય કે સરખું કામ થતું હોય, કેમ કહું કોઈ બી રોડ ઉપર જઈએ આપણે ખાડા તો આપણને જોવા મળતા જ હોય છે, કોઈ રોડ એવો સરખો નથી બરાબર। હવે કેનાલની વાત કરી લો, કેનાલની આ છેક અહીંથી લઈને જશોદાથી લઈને આપણે છેક નરોડા સુધી જોઈએ ને તો કોઈ જગ્યાએ સાફ સફાઈ નથી, કોઈ જગ્યાએ સાફ સફાઈ નથી, આખા એક કેનાલ ઉપર કચરો કચરો કેમિકલના પાણી। તમે હવે સોની ચાલી લો કેનાલ ઉપર જશો ત્યાં તો કેમિકલ જ તમને જોવા મળશે, પાણી અંદર જોવા જ નહીં મળે, પાણી એટલે પુષ્કળ એવા ભરાયા છે કે આપણે જે કામ માટે નીકળ્યા હોય કોઈ પણ સમયે તો દરેક જગ્યાએ ખાડા દરેક જગ્યાએ છે અને પાણી બી પુષ્કળ છે અને આપણે કોઈ સાઈડ ઉપર જવાનો રસ્તો બી નથી, એટલે કોઈ જ્યાં ગટરનું કામ કરાવીએ તો એવું નહીં કે જે ત્યાંથી જવાનો રસ્તો છે તો સાઈડ ઉપર થોડો રસ્તો એમને આપીએ એવું કે રસ્તો આખો બ્લોક થઈ જાય છે અને એ પછી શું થાય કે 5-6 કિલોમીટર ફરી અને બીજે રસ્તે જવું પડતું હોય છે તો બહુ તકલીફ પડે છે કે જે બી કામ માટે આપણે નીકળ્યા હોય સમજો 10 મિનિટનું કામ હોય તો 2 કલાકે ઘરે જવાય છે તો બહુ તકલીફો પડે છે, દરેક રસ્તા ઉપર જે પાણી ભરાય છે તો એની પાસે જે જવા આવવાનો રસ્તો હોય કાર નીકળે કે ટુ વ્હીલર નીકળે એવી જગ્યા ચાલવાની જગ્યા પણ એએમસી રહેવા દેતી નથી, એટલા ભય સાથે વાહન ચલાવવું પડે ભાઈ સાથે, એટલે અરે ભાઈ સાથે વાહન નીકળવાની જગ્યા નથી હોતી સાહેબ, એટલી ખરાબ અને અંદર જતા રહી એવું લાગે કે ભૂવા પડ્યા એમ લાગે કે આરો અંદર બેસી જશે આપણું વાહન નીકળશે કે નહીં અને આપણે તકલીફમાં મૂકાઈશું, એટલે શું થાય કે ગોળ ફરી અને જવું પડે 5-6 કિલોમીટર ફરીને આપણે કામ માટે જવું પડતું હોય છે, એ રસ્તો બંધ થઈ ગયેલો હોય, હાલત તો વર્ષો છે હોય છે, આજ છે નહીં વર્ષો છે હોય કા હોય હાલ કેનાલ કા, ગંદકી ઇતની ગંદકી હે ના કે આપ પૂછો મત, ઇતની ગંદકી હે और आप कैनल की कंडीशन आप देख सकते हो खुद भी देखो जाके कि कैसी हालत है, इतनी बीमारी फैल रही है, टाइफाइड हो रहा है, मलेरिया हो रहा है, अभी बरसात आने वाली है, घर पे पानी घुसेगा इसका, केमिकल के पानी इसमें डाले जा रहे हैं, दुनिया भर की गंदगी करी जा रही है, तंत्र इसका कोई ध्यान नहीं रख रहा है, इसका करना क्या है फिर हमको। बहुत गंदवाड़ा है यहाँ के कैनल, अरे कोई सफाई नहीं है, कुछ सफाई वफाई होता नहीं है, खाली खोटा और ऊपर से कचरे डाल देते हैं लोग, आजू बाजू के लोग भी कचरे डाल देते हैं, कोई सफाई नहीं होता है, इसके हिसाब से गंदगी बढ़ी हुई है, बरसात में तो और ज़्यादा तकलीफ आती है, बारिश में क्या हालात होंगे और बहुत ज़्यादा ख़राब हालात होता है। सबसे पहले तो मैं बोलूँगा कि ये खारी कैनाल है जो 1890 में अंग्रेजों के ज़माने की बनी हुई है, खाली कट कैनाल जो खेतों की सिंचाई के लिए फसलों की सिंचाई के लिए उपयोग में ली जाती थी, लेकिन आज कैनाल ये बस से बदतर हो गई है क्योंकि पुराने अंग्रेजों के ज़माने की ये तो हमारी एक बोलते हैं कि एक वसीयत कही जा सकती है, हमारी एक वो सरकारी मिल्कत कही जा सकती है, लेकिन ये मिल्कत के ऐसे हालात कभी कल्पना भी नहीं की जा सकती थी, आज इसकी हालात ऐसे हैं कि यहाँ पर शाम के समय में अगर कोई गुजरता है तो ऐसा लगता है दोबारा इस खारीघाट कैनाल की कभी मुलाकात हम नहीं लेंगे। दाय आज मैं बात करूं यहां पे आजू बाजू, आज ये कैनाल ख़राब क्यों हुई इसके बारे में बताना चाहता हूं, इस कैनाल के आजू बाजू फैक्ट्रियां कल कारखानों का निर्माण होने की वजह से वो लोगों ने पानी का जो निकाल है जो केमिकल वाले पानी का निकाल है वो कहीं ना कहीं इस खारीघाट कैनाल के अंदर डाला और एक खारीघाट कैनाल का जो शुद्ध नर्मदा का पानी आया करता था ये नर्मदा का पानी आज कहीं ये गंदगी में विलीन हो गया, केमिकल में विलीन हो गया है। सरकार ने इसके लिए बार बार प्रयास किए, प्रदीप सिंह जाडेजा ने 90 करोड़ का बजट भी इसके लिए प्रस्ताव किया, यहाँ पर जालियाँ भी लगाई गई, यहाँ पर कैमरे भी फिट किए गए, लेकिन शायद वो कहीं ना कहीं कागजों पर दिखाई पड़ रहा है, क्या यही वास्तविकता है? गुजरात मॉडल आज पूरे विश्व में फेमस है, पूरे देश में फेमस है, भारत के प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात मंडल को लेकर के देश के प्रधानमंत्री बने, लेकिन आज गुजरात मंडल की यह हालत है, आज हमारी जो प्राचीन परंपरा है, हमारी जो प्राचीन वसीयत है वह इस तरह से बर्बाद हो रही है। आज खारीघाट कैनाल की बात करूं तो शाम के समय में यहां पे अगर कोई आता है, बच्चे आते हैं तो बड़े बड़े मच्छर अगर आँखों में पड़ जाते हैं तो उनकी तो तकलीफें होती है, लेकिन अमुक बार मैंने देखा है, मैं प्रत्यक्ष उदाहरण हूँ, आँखों में देखा उदाहरण हूँ कि कई बार लोगों की आँखों में मच्छर पड़ने की वजह से यहाँ पर कई बार बड़ी बड़ी दुर्घटनाएँ बनी हैं, कहीं कहीं टकरा गए हैं, यहाँ पर गायों का त्रास, बरसात के समय में गायों का त्रास
पास यहाँ से निकलना मुश्किल हो जाता है। सरकार इसके बारे में बार बार वादे करती है लेकिन वादे क्यों नहीं पूरा करती है? क्या चुनाव नजदीक आ रहा है इसके वजह से सरकार जागने के प्रयास तो भी नहीं कर रही है? लेकिन कब जागेगी सरकार? क्यों प्रजा को इस तरह से क्षेत्रकृत किया जाएगा? क्या प्रजा टैक्स पेयर नहीं है? मैं पूछना चाहता हूँ आपके माध्यम से, प्रजा टैक्स पेयर नहीं है? लोग टैक्स नहीं चुकाते हैं तो क्यों उनके साथ इस तरह का न्याय किया जाता है? आज ये पिछड़ा इलाका अहमदाबाद पूर्व का ये पिछड़ा इलाका है, क्या पिछड़े इलाके में खाली अहमदाबाद पश्चिम में विकास दिखाई पड़ेगा, पूर्व में विकास नहीं दिखाई पड़ेगा? क्या ये पूर्व की यही वास्तविकता है? क्यों नहीं लोगों को आगे दिखाई पड़ती है? क्यों लोग नेता लोग नहीं देखते हैं? ये नरोड़ा वाली केनाल, खारीकट केनाल, घोड़ासर वाली, नरोड़ा वाली कितनी अच्छी और साफ सुथरी कह सकते केनाल को? बिल्कुल नहीं कह सकते साफ सुथरी। अच्छी तो है पर उसको रखा नहीं जा रहा है, अच्छी तो है बट उसकी केयर नहीं करी जा रही है। ये हमारे समझ लो एक विरासत की चीज़ है, प्राचीन मतलब समझो जैसे लाल दरवाजा है, तीन दरवाजा, उस तरीके की ये चीज़ है, बड़ा अंग्रेजों के ज़माने की चीज़ है। एक ज़माना था कि खेत खलियानों में इधर से पानी जाया करता था, आज जो समय आ गया इसमें लोग कचरा डालते हैं, किसी का जानवर मर गया तो वो फेंक दे रहे हैं, कुत्ता फेंक दे रहे हैं, गाय फेंक दे रहे हैं, कुछ भी मतलब एवरीथिंग कुछ भी सब डाल दे रहे हैं बराबर। और गंदा पानी, बांस मारना लोगों के आगे आने जाने में, बांस आना, इसके मच्छर निकलते हैं, मच्छरों से रोग होते हैं। केनाल की हालत एकदम ख़राब है। यहाँ पे कुछ टाइम पहले खरीघट केनाल में एक प्रोजेक्ट पास किया था ऑनलाइन, जो हमने देखा भी था कि घोड़ा सर के हिसाब से यहाँ पे गार्डन दिया जाएगा, सीनियर सिटीजन के लिए बैठने का सब किया जाएगा, हरियाली की जाएगी। अभी तक कुछ नहीं है, सिर्फ यहाँ पे कचरा है, यहाँ पे कोई भी बेनिफिट हमको मिला नहीं है। कैमरे लगाने का वादा किया था सरकार ने कि हर जगह जो भी हर कुछ 40 या 50 मीटर पे जो वो लगाए थमले लगाए वहाँ पे कैमरे लगाने का वादा किया था। सिर्फ रामोल पुलिस स्टेशन के सामने कैमरा लगा हुआ है और कहीं भी कैमरा नहीं लगा हुआ है। रात को यहाँ पे कुछ भी क्राइम होता किसी को रिपोर्टिंग नहीं हो रही है। अमला जी का वीडियो बहुत वायरल था, वो भरायला पानी में एक परिवार सीधू भुआ में खापक्यो, खबर नहीं गया वर्ष नो हे पर अपने त्या चौमासा पहला पहला वरसाद में केटली जगह भुआ पड़वा शुरू थी गया। હવે આજે કોઈક જગ્યાએ કામ કર્યું ગટર લાઈનનું કે એનું, એમાં પૂરતું વોટરિંગ ના કર્યું અને માટી પૂરી બેસાડીને ઉપરથી ભરીને રોડ બનાવી કાઢ્યો તો એમાં ભૂવો પડવાનો જ છે। પાણી ભરાવાની સમસ્યા અને ભૂવા પડવાની સમસ્યા બે થવાની જ છે। આવો પ્રજાજનો શું કહે છે કે આ ચોમાસે ફરી પાણી ભરાશે કે કેમ, સાંભળો। નિષ્ફળ, એકદમ નિષ્ફળ, કારણ કે 2016માં જ્યારે રોડ થયા પછી તો કોઈ દિવસ કોઈ જોવા નથી આવ્યું કે વરસાદ પડ્યા પછી જોવા આવવાનું હોય પહેલી વખત કે પાણી ભરાય છે કે નથી ભરાય। આ ખાડો છે આખો એક રોડ અને પેલી બાજુ ઊંચો રોડ કર્યો છે, એન્જિનિયરે લોકોના ઘરમાં ઘૂસી ઘૂસીને પૈસા ખાધા છે અને બધી બંધ છે, બધી લોકોએ બંધ કરાવી દીધી છે, અમને સતાવાના ધંધા કર્યા છે લોકોએ। બસ આ લોકોની બેદરકારી, કોઈ જાતનું કોઈ ફરિયાદ લેવાની નહીં, કોઈ ધ્યાન આપવાનું નહીં, કોઈનું કોઈ સુપરવિઝન નહીં। આવીને રોડ બન્યા તો નોન ટેકનિકલ રોડ બન્યા છે, કોઈ લેવલ નથી કર્યું, કેચપીર બને છે, કેચપીર બધી બંધ છે, પાણી જતું નથી, અહીંયાથી માંડીને અહીંયા સુધી બધી જગ્યાએ પાણી ભરાય છે। આરસીસી રોડ તો આપી દીધો, આરસીસી રોડ 2016માં બન્યા, ત્યાર પછી આજે લગભગ 6 વર્ષ થયા, 6 વર્ષે આ પ્રોબ્લેમ થાય છે, દર વર્ષે પ્રોબ્લેમ। કોર્પોરેશનના અધિકારીઓ એમ કે છે સોસાયટીની અંદર કેચપીટો સાફ ના થાય તો સોસાયટી અંદર રોડ બનાવ્યો છે કેચપીટ કેમ ના સાફ થાય? આરસીસી રોડ છે અને આરસીસી રોડ થયો, અરે અમે પણ 87થી રહું છું, 15-20 વર્ષ તો માટીવાળા રોડમાં કાઢ્યા છે અને એમાં તો કાદવમાં ખૂંપીને જતા આવતા હતા, એ પરિસ્થિતિ અમારી હતી। શું કારણ છે? લેવલિંગ નથી થયું, ખાડામાં રાખ્યું છે અને આરસીસી રોડ, આના માટે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જવાબદાર છે, અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી અને કોન્ટ્રાક્ટરો કામ, એકચ્યુઅલી કમિશનરે પણ કરવું જોઈએ કે ભાઈ કોન્ટ્રાક્ટરે કામ કર્યું હોય ના કર્યું હોય તેને 2 વર્ષ પછી રાઉન્ડ લેવો જોઈએ અને કોન્ટ્રાક્ટરે ફરીથી રોડ બનાવીને આપવો જોઈએ। હવે તો ટોટલ નિષ્ફળ લાગે છે, વારંવાર દર વર્ષે અમારા ઘરોમાં પાણી ભરે છે, અમારા ઘર આગળ જેવા બધું પાલતી બધું મારેલું છે, છતાં કોર્પોરેશને વારંવાર રજૂ કરે છે તો કે ભાઈ ઇન્ટરનલ અમારો વિષય નથી, ઇન્ટરનલ તમારો વિષય છે, તમે તમારી રીતે ગટરો સાફ કરો, પણ મેઇન લાઈન તમારે જો ચોખ્ખી ના હોય તો પછી કેવી રીતે અમારું પાણી જાય? અહીંયા જુઓ તમે વરસાદના પોણા ઇંચમાં આ તો ઓછું છે, બાકી તો આટલા આટલા પાણી આ લોકો 5 લાઈન બારા ભરીને આવે છે બીજે। અમદાવાદ શહેરની અંદર દર વખતે હજારો કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે પ્રી મોન્સૂન કામગીરી માટેનું, પરંતુ દર વખતે આ જે ફેલ જાય છે પ્રી મોન્સૂનના જે પ્લાનિંગ છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। તમે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં આગળ જ આપણે તમે મારી પાછળ જોઈ શકો છો કે જ્યાં આગળ આપણે આરસીસી રોડ બનાવેલા છે,
आ काचा रोड था त्यारे अहीं आगळी पाणी भरातुं न हतुं, परंतु ज्यारे पाका रोड बनाया त्यारे लोकोने केवी आशा हती के भाई आ पाका रोड हवे बनी गया छे तो पछी हवे पाणी भराशे नहीं, परंतु लेवलिंगनो अभाव छे, टेक्निकल कारणोसर अने एंजीनियरोनी बेदरकारीना लीधे आजे पाणी जे छे सोसायटीनी अंदर भराई रह्या छे, रोड रस्ता छे एना उपर गाबड़ा पड़ी रहेला छे। અને આજે બી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે સરકાર જે છે એ રોડ રસ્તાને ગટરને કેચપીટો જે છે ઉનાળામાં રિપેર કરાવવી જોઈએ અને સાફ કરવી જોઈએ, એના બદલે અત્યારે ચોમાસાની અંદર અત્યારે જાગી રહી છે, અને ચોમાસાની અંદર આપણે જોયું કે હમણાં જ એક ન્યૂઝપેપરમાં હતું કે ચોમાસામાં કેચપીટો અને ગટરના ઢાંકણા અને રોડ રસ્તા રિપેર કરવા માટેના ટેન્ડરો એમણે બહાર પાડ્યા છે અને જેનું પહેલું ટેન્ડર 15 જુલાઈએ ખુલવાનું છે। એટલે જ્યારે વરસાદની અંદર તમે કામગીરી કરશો તો સ્વાભાવિક છે કે રોડ રસ્તા તૂટી જ જવાના છે। પ્રી મોન્સૂન ની જે જાહેરાત કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા, એ તમે જુઓ છો ગઈકાલે ખાલી 1.5 ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો, એમાં પણ ઘણી જગ્યાએ રોડ બેસી ગયા છે, એ લોકોએ ખોદાણકામ કરી ઉપર ખાલી નામની રોડનો ડામર નાખેલો છે। હવે આ ડામરમાં એક સામાન્ય એક ઇંચ જેટલું પાણી ભરાઈ ગયું છે અને રોડ બાજુમાં જે પાકો રોડ હતો એના કરતાં 2-4 ઇંચ ખાડા પડી ગયા છે। તમે જોઈ શકો છો કે આ ખાડામાં જો કદાચ ફૂલ આખે આખો રોડ પાણીથી ભરાઈ જાય તો ખાડો વ્યક્તિને દેખાય નહીં, અને ખાડામાં વ્યક્તિનો પગ પડવાથી દુર્ઘટના બની શકે છે, અને આ દુર્ઘટના જે બને એને જવાબદાર માણસ કોણ? કોન્ટ્રાક્ટર કે એએમસી કે જે તે મળતિયાઓ, જે તે મળતિયાઓ એમના પોતાના રોટલા શેકવા માટે મોટા મોટા ટેન્ડરો ભરીને એમાં કામ લઈ લે છે, અને પછી જે તે કામ પૂરું કર્યા વગર અધૂરું છોડી દે, અને ચોમાસું સત્ર અત્યારે બેસી ગયું છે, કાલે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી, એવામાં તમે જોજો કે પૂર્વ વિસ્તારમાં જ્યાં હોય ત્યાં નરા ખાડા પડી ગયા છે, રોડ ભરાઈ ગયા, અને ગટરનું પાણી પણ બહાર આવી ગયું છે ઘણી જગ્યાએ। ખરેખર 20-21 વર્ષથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠેલી છે, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન પ્લાન જેવું કશું દેખાતું નથી શહેરમાં। દર વર્ષે એકની એક સમસ્યા, એકના એક વિસ્તારોની સમસ્યા વારંવાર ઊભી થતી હોય છે, પબ્લિક ત્રાહિમામ છે, વારંવાર લોકો સમક્ષ સરકાર સમક્ષ ને તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે। કદાચ તમને યાદ હોય તો ગયા વર્ષે પણ આપણે વાત કરી હતી આ જ બાબતે કે જશોદાનગરમાં અને પૂર્વ વિસ્તારમાં જે ખાડા અને ભૂવા પડે છે અને જે પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે એના લીધે સ્કૂલના બાળકોને, સિનિયર સિટીઝનોને, એ દરેક જણને એટલી હાલાકી ભોગવવી પડે છે કે ગઈ વખતે એક સ્લોગન આવ્યું હતું કે આખા અમદાવાદના ડાન્સિંગ રોડ છે, કે જેના કારણે લોકોને શરીરમાં કમરના મણકાના પ્રોબ્લેમો થયેલા છે અને એવા પુરાવાના દાખલા છે। અત્યારે બી તમે જુઓ તો ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં અમારા પુનિતનગર ફાટકના ગયા વર્ષના વિઝ્યુઅલ કદાચ તમારી જોડે હશે, તો એટલા જ કેળસમાણા પાણી ભરાઈ ગયા હતા અને લગભગ 4-4 કલાક સુધી પાણી ઓસરવાનું નામ નથી દેતું। એ જ રીતે અમે તિકમપુરા પાટિયાનો રસ્તો લઈ લઈએ તો ત્યાં લગભગ 2-2 ફૂટના ખાડા પડેલા છે। 2 દિવસ પહેલાં જ 2-3 વાહન ચાલકો ત્યાં પડી ગયા અને એમને ગંભીર ઇજાઓ થઈ છે। એટલે જે રીતે કોર્પોરેશન કામ કરી રહ્યું છે કે ખાલી દેખાડા માટે કામ કરી રહ્યું હોય, કાં તો કંઈક ને કંઈક આમાં કોર્પોરેશનનો અને મળેલા કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચારની બુ આવી રહી છે। પણ જાય સાહેબ આમાં કંઈ રહેતું જ નહીં, 20 વર્ષ થઈ ગયા રોડ પર ઉકાલ આવતો જ નહીં, 1.5 ઇંચ પાણી ભરાય જાય, અમારા રોડ પાણી થઈ જાય, પાણી કોઈ નિકાલ જ થતો નહીં, અને મોટા મોટા ભૂવા પડી જાય છે, ખાડા પડી જાય છે, અમારે બહુ સમસ્યા થાય છે, 20 વર્ષ થઈ ગયા સાહેબ, 20 વર્ષથી સમસ્યા ચાલે છે, આટકેશ્વરથી ખોખરા સર્કલ સુધી જાય, રોડની બિસ્માર હાલત થઈ જાય છે। મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો અત્યારે ડિવાઇડર ઝૂકી ગયેલું છે, એ ગયા વર્ષે એક વખત પડી ગયું હતું અને એના પછી એમાં ભરતી કરીને ઉપર ખાલી રોડ જ બનાવી દેવામાં આવ્યો, કે પૂરતું અંદર અંદર જે જોઈએ રીતનું પુરાણ કરવામાં આવ્યું નહીં। આજની તારીખમાં અત્યારે ડિવાઇડર હરી ઝૂકેલું તમને દેખાશે, એની વારેઘડી અમે કમ્પ્લેન કરેલી છે। ચોમાસાની અંદર તો એવું છે કે ક્યારે અહીંયા 4 ખાડા પડે ને 2 માણસો મળે એવી પરિસ્થિતિ સર્જાવી લાગી રહી છે, પણ ક્યારે કંઈક થશે એના પછી તંત્ર જાગશે। પ્રી મોન્સૂન જે પ્લાન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો, એ ફક્ત કાગળિયા પર જ કહી શકાય, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 8,500 થી 8,500 કરોડની આસપાસ છે, અને વખતો વખતને વારંવાર આ પૈસા વાપરવામાં આવે છે કે કેમ એક પ્રશ્નાંક ચિહ્ન થતો હોય છે, કેમ કે અહીંયા એવી સ્થિતિ છે કે રોડ રસ્તા ખૂબ જ મોડા બનાવવામાં આવે છે, અને આવે છે તો ડામર પીગળી જાય છે, નાગરિકોના પગોમાં ચોંટી જાય છે, પગરખામાં ચોંટી જાય, જેથી કરીને ઘરોમાં જતા રહે છે, એ ગંદકી થવાનો પ્રશ્ન થાય છે। બીજી વસ્તુ કે અહીંયા રોડ રસ્તા સરફ નામના બનાવવામાં આવે છે, નામના બનાવવાના કહી શકાય કે વરસાદ પડે છે એટલે ખાડા ખચબચડાવાળા રોડ થઈ જાય છે, આપણે આપ જોઈ શકો છો અહીંયા આગળ કેટલી જગ્યા છે ખાડા અને ભૂવા પડવાની સમસ્યા થયેલી છે, અને આ સમસ્યા અત્યારની નથી,
વીસ વર્ષ બહુ જૂની સમસ્યા છે અને વીસ વર્ષથી એક જ સત્તાપક્ષ છે હાલમાં. ચલો અગાઉ જે સત્તાપક્ષ હતો તો વાત માની શકાય કે તેમની એક નિષ્ફળતા હતી, ભ્રષ્ટાચાર હતો, પણ આમની જે સત્તા છે તેની અંદર આપણે શું કરીએ, એમની નિષ્ફળતા ગણાઈએ કે ભ્રષ્ટાચાર ગણીએ? એટલે અહીંયા ફ્રી માનસૂન તો સિર્ફ કાગળ પર છે અને નામના છે. નિષ્ફળ જ છે સાહેબ, કેમ કે દર વખતે અહીંયા પાણી ભરાય જ છે અને એમાં શું કે જ્યારે બનાવવાનો રોડ હતો ત્યારે એ લોકોએ નથી બનાવ્યો અને નથી બનાવવાનો ચોમાસું આવ્યું ત્યારે એ લોકો રોડ બનાવ્યો છે. એમાં પણ આજુબાજુમાં પાણી ભરાઈ ગયું છે અને ડાંબર એકલો પગ ઉપર ચોંટી અને લોકોના ઘરો સુધી જાય છે. એ લગભગ ખાસા વર્ષથી એ પાણી અહીંયા ભરાય છે, વર્ષોથી જ. કેટલા કલાક સુધી પાણી ઉતરતા નથી? પાણી તો ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી ઉતરતા જ નથી પાણી. એવું તકલીફ થાય છે અને ઘરમાં પાણી ભરાઈ જાય છે, ભૂવા પડે છે કેટલા. અને રોડ કરવાના ટાઈમે કરતા નહીં અને નહીં કરવાના ટાઈમે રોડ કરે ચોમાસામાં, પછી શું બે ત્રણ દિવસ સુધી ભરાયેલું રહે છે. શું સમયસર કેચપીટ વગેરે સાફ કરવામાં નથી આવતી? વર્ષોથી છે પ્રશ્નો પાણીનો, કે પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ, મેઇન પહેલી વાત એ છે. તો આ પ્રી મોનસૂન કામગીરીમાં કેવો ધબડકો થતો હોય છે એના વિશે પ્રજાજનોની વ્યથા કરતા સાંભળી હવે જે લોકો પ્રજાપ્રતિનિધિઓ છે એમના શું દાવાઓ છે, એમનું શું માનવું છે કે આ કામગીરી યથાયોગ્ય થાય છે કે કેમ, સાંભળો એમની વાત. મારી દ્રષ્ટિએ છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પ્રમોશનના નામે કરોડો રૂપિયા માત્ર વેડફાઈ જાય છે જાહેરાતોની અંદર. આ લોકોના પ્લાન માત્ર કાગળ ઉપર છે, તમે જોઈ શકો છો. પૂર્વનો પટ્ટો હું કહું, એક પૂર્વના એક કોંગ્રેસના સિનિયર આગેવાનના હાથે એક આ પ્રશ્ન જો તમે રખિયાલ, સરસપુર, પોટલિયા, નરોડા, સંજયના છાપરા, રબારી કોલોની માત્ર એક ઇંચ વરસાદ પડે તો ડિચન સુધી પાણી ભરાઈ જાય છે. આ ચારી ચામરીના નેતાઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને માત્ર કાગળો પર પ્લાન બનાવે છે, એના હિસાબે જનતાના લાખો રૂપિયા, કાળા પરસેવાના રૂપિયા પાણીમાં જાય છે, એવું મને ચોખ્ખું દેખાઈ આવે છે. કેટલા વર્ષોથી હું આપ મીડિયાને બતાવી શકું છું, આજે તમે જો નારોલથી નવરા સુધીની આવડી મોટી વિશાળ કેનાલની અંદર જે કેમિકલ માફિયાઓનું ગંદુ પાણી હોય, કચરો હોય, ગટરોના ઉભરાતા પાણી હોય, જે વર્ષો પહેલાં આ સરકાર કોંગ્રેસના શાસનની અંદર કેનાલો બનાવી હતી કે આજુબાજુના ગામડાની અંદર ગરીબ માણસના ખેતરમાં પાણી મળી જાય અને નાનામાં નાના ખેડૂતને પાણી મળે, એ મારી યોજના હતી. આજે એની દશા ઘટક ઘટક બેદર હાલતની અંદર આપ જુઓ મીડિયાની અંદર કેટલો કચરો, કેટલી ઘનકચરી આજુબાજુના વિસ્તારની પ્રજા તાહીમમ થઈ ગઈ છે. શું આના માટે ખોબે ખોબે મટા પેદા? હવે ખરેખર જનતાએ જાગવાની જરૂર છે. ખરેખર આપ મીડિયાનું ધન્યવાદ આપીશ, આપ જેવા ચોથી જાગીરી મીડિયા જાગૃત છે તેના ખાતર છતાંય પણ કોંગ્રેસ વારંવાર પ્રશ્ન ઉઠાવે છે, પણ આ જાડી ચામડીના નેતાઓ કુંભકર્ણની નિંદાની અંદર સૂતેલા એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતા, માત્ર ઓફિસમાં બેસીને આખા અમદાવાદનો પ્લાન્ટ બનાવે છે. એ કાગળ ઉપર રહી જાય, આપ જોઈ શકો છો અમદાવાદની અંદર આખો છે નારોલથી નવરા સુધીનો પટ્ટો હોય, જ્યારે બહેરામપુરા હોય, રખિયાલ હોય, ગોમતીપુર હોય, હું એરિયા સાથે કહીશ કે 32 વર્ષથી જાહેર જીવનની પ્રજાના પ્રશ્ન અમે ખૂબ વાંચ્યા આપ્યા છે, પણ આ જનતા ખોબે ખોબે એક સરખું સાથળ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે કુંભકર્ણની નીંદામાં સૂત્યા હોય મીડિયાને પણ આ લોકો માનતા નથી. આપ મીડિયા જ્યારે સવાલ કરો તો પ્રજાના પ્રશ્ન વાંચ્યા પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, તો વળી શહેર આખામાં પાણી ભરવાની ઘટનાઓ બને છે. સૌથી પહેલી તો સમજ એ નથી લોકોને કે વરસાદી પાણીની ગટર કઈ, સ્ટ્રોમ વોટરની અને ડ્રેનેજ લાઈન કઈ. ઘણા લોકો વરસાદી પાણીમાં પણ ગટર કનેક્શન જોડી દેતા હોય છે અને આ બધી બાબતોએ નગર સેવાના કર્મચારીઓએ બાજ નજર રાખવાની હોય કે કોણ ઇલીગલ આવી રીતે જોડાણો કરે છે. પસ્તાય પણ એ લોકો જ છે, કારણ કે વરસાદી પાણી ભરાય
એટલે એમની ડ્રેનેજમાં પાણી ઘરમાં ઉભરાય છે કેમ? કારણ કે ડ્રેનેજની લાઈન હતી જ નહીં, એ તો વરસાદી પાણીની લાઈન હતી. તો એક સમજ પ્રજાએ પણ કહેવી જોઈએ. ફરી મળીશું નિર્મા સ્પેશિયલમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.